બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? એકદમ મજામાં ને? તો આપણે ગણિતની પુસ્તકમાં પાઠ ભણ્યા, તો એની તમે પ્રેક્ટિસ કરી છે ને? તો ચાલો હવે પાઠ આપણે વર્કબુકમાં ભણીશું. તો ચાલો બાળકો, આપણે છે ને તમારી પુસ્તકમાં પાઠ 6 પગની છાપ ભણી ગયા ને, હવે આપણે વર્કબુકમાં ભણીએ. ચલો, છાપ એટલે શું એ જાણવા એક રમત રમીએ. તો આપણે બધી છાપ જોઈ, બધાના પગની અલગ અલગ છાપ જોઈ કે કોના પગની છાપ કેવી હોય, કયા પ્રાણીના પગની છાપ કેવી હોય. બરાબર છે? અહીંયા આપણને આપી છે, હાથીના પગની છાપ, કૂતરાના પગની છાપ, ઊંટના પગની છાપ. બરાબર? તો આપણે એક રમતથી જોઈએ કે છાપ કેવી રીતે મળે. તમારા અંગૂઠાને કોઈ પણ વોટર કલર વડે રંગી તેને અહીં દબાવો. તો તમારા અંગૂઠાને કોઈ પણ રંગ વડે રંગીને અહીં લગાવવાનો છે. તો જો હું મારા અંગૂઠાને આવી રીતે જો રંગવાળો કરીને અહીં લગાવું છું, જો આ મારા અંગૂઠાની છાપ મને મળી ગઈ. શું મળી ગયું? અંગૂઠાની છાપ. તો આપણા અંગૂઠાના નિશાન પડે એને કહેવાય અંગૂઠાની છાપ. તો ચાલો હવે જોઈએ પગની જુદી જુદી છાપ. આપણે પગની અલગ અલગ છાપ જોઈએ. ચાલો જોઈએ કેટલાક પ્રાણીઓના પગની છાપ કેવી દેખાય છે. તો આપણે જોઈએ તો આપણે પુસ્તકમાં પણ ભણી ગયા, પછી તમને મેં અલગ અલગ ચિત્રો બતાવીને બતાવ્યું હતું ને કે કયા પ્રાણીઓના પગની છાપ કેવી હોય. તો અહીંયા પણ આપણે થોડાક અલગ અલગ પ્રાણીઓના પગની છાપ જોઈએ. ચલો, આ કોની છાપ છે? હાથીના પગની. આ કોની છાપ છે? કૂતરાના પગની. આ ઊંટના પગની છાપ છે. બરાબર? ઊંટના પગની છાપ આ રીતે હોય. આ સિંહના પગની છાપ છે. આ માણસના પગની છાપ છે. અને આ કૂકડાના પગની છાપ છે. બરાબર? તો ચલો, નીચેના ખાનામાં કૂતરા અને કૂકડાના પગની છાપ દોરો. તો અહીં આપણે કૂતરાના પગની છાપ દોરવાની છે. તો જોઈએ, જે આપણે આગળ જોઈ ને, આ છે કૂતરાના પગની છાપ. તો આપણે એ છાપ અહીંયા દોરવાની છે. જો મેં જેમ દોરી છે ને એમ તમારે દોરી દેવાની. પછી અહીંયા કૂકડાના પગની છાપ, તો એ પણ આપણે જોઈએ આગળ કે કૂકડાના પગની છાપ કેવી હોય, એની દોરી દેવાની. પછી હાથીના પગની છાપ, તો તમારે અહીંયા હાથીના પગની છાપ દોરવાની છે. અને અહીંયા માણસના પગની છાપ, એટલે આપણા પગની છાપ કેવી પડે છે, આપણને અહીં દોરીને આપ્યું છે. તો તમારે એક્ટિવિટી કરવી હોય તો તમારે શું કરવાનું બાળકો? વોટર કલર લેવાનો, એક થાળીમાં તમારે વોટર કલર પલાળવાનો. બરાબર? અને પછી એક કાગળ લેવાનું અને તમારા બંને પગે થાળીમાં ડબોડી દેવાના અને પછી કાગળ ઉપર મૂકવાના. તો તમને તમારા પગની છાપ મળી જશે. તો તમારે અહીંયા પગની છાપ દોરી દેવાની છે. ચલો, સૂચના પ્રમાણે દોરો. તો આપણે સૂચના પ્રમાણે દોરવાનું છે. તમારા રબરની કિનારી દોરો. તો તમારે તમારા રબરની કિનારી દોરવાની છે. તો જો આ રબર છે મારું, એની હું કિનારી દોરીશ. તો રબર આવી રીતે મૂકીને એની આસપાસની કિનારી આપણે દોરી દેવાની છે. જો આમ અને આમ, તો આ રીતે તમારે રબરની કિનારી દોરી દેવાની છે. હવે શું છે? નાની બંગડીની કિનારી દોરો. તો આપણે નાની બંગડીની કિનારી દોરવાની છે. જો હું આ બંગડીની કિનારી દોરું છું, બરાબર, તો તમારે તમારી મમ્મીની, બહેનની, કોઈ પણની બંગડી લઈને કિનારી દોરવાની છે. જો આ રીતે બંગડી મૂકીને એના બહારની કિનારી દોરી દેવાની છે. ઓકે? તો આ રીતે તમારે બંગડીની કિનારી દોરવાની છે. હવે શું છે? તુલસીના પાનની કિનારીનો આકાર દોરો. તો ચાલો, આપણને આ તુલસીનું પાન આપ્યું છે, એની આ બહારની કિનારી છે એવો આકાર અહીંયા દોરી દેવાનો તમારે. બરાબર? પીપળાના પાનની કિનારીનો આકાર દોરો. તો તમારે અહીંયા નીચે પીપળાના પાનની જે આ બહારની કિનારી હોય એનો આકાર દોરી દેવાનો. ચાલો, હવે શું છે? છાપ ઓળખો અને કહો કે કોના પગની છાપ છે તેનું નામ લખો. તો આપણે આગળ છાપ જોઈ ને, તો આપણે આ છાપ ઓળખીને લખવાનું છે કે કોના પગની છાપ છે. તો આવી છાપ કોની હતી? હાથીના પગની. તો નીચે આપણે હાથી લખી દેવાનું. પછી આવી કોના પગની છાપ હતી? ઊંટના પગની. પછી આ કોના પગની છાપ હતી?
કૂતરાના પગની. ચલો આ કોના પગની છાપ હતી? કુકડાના પગની. અને આવી છાપ કોની હોય? માણસના પગની. બરાબર, તેવી રીતે આપણે લખી દેવાનું છે. ચલો, નીચેના ખાનામાં 1 રૂપિયાનો સિક્કો, દીવાસળી અને દીવાસળીની પેટી લઈ તેની કિનારીની છાપ દોરો. તો આપણે આમાં 1 રૂપિયાનો સિક્કો, જો આ 1 રૂપિયાનો સિક્કો છે તો આ 1 રૂપિયાનો સિક્કો અહીંયા મૂકીશું અને એની છાપ દોરીશું. ચલો એની કિનારીની છાપ દોરી દઈએ. આ રીતે તમારે સિક્કો મૂકવાનો અને આમ એની કિનારીની છાપ દોરવાની. તો જો આ રૂપિયાના સિક્કાની કિનારીની છાપ આપણને મળી. હવે આપણે દીવાસળીની, બરાબર, જો મેં દીવાસળી લીધી છે, દીવાસળી આમ મૂકીશ અને આના કિનારીની છાપ દોરી દઈશ. બરાબર, આવી રીતે સરખી રીતે તમારે દીવાસળી મૂકવાની, આમ દબાવીને પકડવાની અને એની છાપ દોરવાની. બરાબર, આ રીતે આપણે દીવાસળીની છાપ દોરી દીધી. હવે દીવાસળીની પેટીની છાપ દોરવાની છે. તો ચલો આ દીવાસળીની પેટી લીધી છે, એ આમ મૂકવાની અને એની કિનારીની છાપ પણ આપણે દોરી દેવાની. બરાબર, તો દીવાસળીના પેટીની કિનારીની છાપ પણ આપણે દોરી દીધી. હવે તમારા હાથની આંગળીઓ અને અંગૂઠાના ટેરવાની છાપ પાડો, તેમાંથી કોઈ ચિત્ર બનાવો. તો તમારે તમારા હાથની આંગળીઓ અને અંગૂઠાના છાપ પાડવાની છે. તો જો હું મારા હાથની આંગળીઓની છાપ પાડીને તમને બતાવું છું. જો આવી રીતે રંગવાળી કરવાની છે અને પછી અહીંયા આમ તમારે છાપ પાડી દેવાની. બરાબર, અને પછી અંગૂઠાની છાપ પાડવાની. બરાબર, જે આપણે આગળ પાડી એમ અંગૂઠાની આમ છાપ પાડી દેવાની છે. બરાબર, આવી રીતે તમે છાપ પાડી શકો. પછી આમાંથી તમારે કોઈ પણ ચિત્ર બનાવવાનું. જો આપણે અંગૂઠામાંથી આવી રીતે ચિત્ર બનાવીએ તો એમ તમારે આંગળીઓમાંથી પણ કોઈ પણ ચિત્ર બનાવવાનું છે. હવે કિનારી દોરો અને અનુભવ કરો. ચલો કિનારી દોરીને અનુભવ કરવાનો છે. અહીં આપેલ વસ્તુઓની કિનારીની છાપ કાગળ પર લો, તેનો આકાર જેવો દેખાય તેના પર ટીક કરો. તો અહીં આપણને જે વસ્તુ આપી છે ને, એનો તમારે એની છાપ છે, આપણે છાપ દોરતા શીખ્યા ને, એ તમારે કાગળ પર લેવાની છે અને એનો આકાર કેવો દેખાય એ જોવાનું છે. બરાબર, ચલો આ ચોપડી છે. ચોપડીનો આકાર કેવો દેખાય છે તમને? ચોપડીનો આકાર ચોરસ અથવા લંબચોરસ દેખાય. તો અહીંયા ટીક કરેલું છે. પછી બોલ, તો બોલનો આકાર કેવો દેખાય? ગોળ. તો આપણે ગોળમાં ટીક કરવાનું. પછી રબર, તો રબરનો આકાર કેવો દેખાય? ચોરસ કે લંબચોરસ, તે આમાં ટીક કરવાનું. પછી વાટકી, તો વાટકી કેવી હોય? ગોળ. પીપળાના પાન, તો પીપળાનો પાનના આકાર કેવો હોય? ત્રિકોણ. બંગડી, તો બંગડી કેવી હોય? આપણે જોઈ કે બંગડી કેવી હોય? ગોળ. તો આપણે ગોળમાં ટીક કરવાનું. બરાબર, નીચેની વસ્તુઓની કિનારી મેળવો અને તેની મદદથી ચિત્ર બનાવો. બરાબર, તો તમારે વાટકી લેવાની અને એની કિનારી અહીંયા દોરવાની અને એની મદદથી ચિત્ર બનાવવાનું. પછી બોટલનું ઢાંકણું, તો તમારે કોઈ પણ પાણીની બોટલનું ઢાંકણું લઈને અહીંયા એની છાપ બનાવવાની છે. બરાબર, ચાલો હવે આગળ જોઈએ. ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને ગોળ ની મદદથી માણસનો ચહેરો કે મનગમતી આકૃતિ બનાવો, તેના વિશે વાક્ય લખો. બરાબર, તો ચાલો આપણે આ ચહેરો બનાવ્યો છે, તો આપણે ગોળ દોર્યું, પછી બીજા 2 ગોળ દોર્યા અને એની અંદર 2 ગોળ દોરીને આંખો બનાવી. પછી આપણે ઉપર લંબચોરસ દોરીને એની આઈબ્રો બનાવી, ત્રિકોણ દોરીને એનું નાક બનાવ્યું, પછી લંબચોરસ અને 1 ચોરસ દોરીને એના હોઠ બનાવ્યા. બરાબર, તો આ રીતે તમે કોઈ પણ આકૃતિ બનાવી શકો છો. પછી એના વિશે આપણે 2 વાક્યો લખવાના કે આપણે કઈ બનાવી. તો આ ચિત્રમાં 1 ત્રિકોણ અને 1 ચોરસ છે. જો ત્રિકોણ 1 છે અને ચોરસ 1 છે. આ ચિત્રમાં 3 લંબચોરસ છે અને આ ચિત્રમાં 5 ગોળ છે. તો આપણે એવી રીતે આકૃતિ બનાવીને એના વિશે 2 વાક્યો લખવાના છે.
नीचे आपेला चेहरा पर मांग्या मुजब आकार दोरो। तो अपन ने जे नीचे चेहरा आप्या छे एमां मांग्या मुजब आकार दोरवाना छे। तो पहला चेहरा पर लंब चौरस के चौरस आकारना चश्मा दोरो। तो पहला चेहरा पर आपणे लंब चौरस अथवा चौरस आकारना चश्मा दोरवाना छे। तो आपणे रीटा उपर चौरस आकारना चश्मा दोरीशुं। तो आपणे लंब चौरस ने आम लीटी मार देवानी अने चौरस चश्मा रीटा ने दोरी देवाना। पछी बीजा चेहरा पर त्रिकोण के लंब चौरस आकारनी मूछो दोरो। तो आपणे संजू ने लंब चौरस आकारनी मूछो दोरीशुं। बराबर। पछी त्रीजा चेहरा पर त्रिकोण के गोल आकारना होठ दोरो। तो आपणे समीर ने त्रिकोण आकारना होठ दोरीशुं। पछी छेल्लो चेहरो चौरस के त्रिकोण आकारनो दोरो। तो आ चेहरो आपणे बनावानो छे એમાં આપણે ચોરસ અથવા ત્રિકોણનો ઉપયોગ કરવાનો છે। તો અહીં આપણે ચોરસનો ઉપયોગ કરીને ચહેરો બનાવીશું। ચલો ઉપરના ચિત્રમાં વિવિધ આકારો દોર્યા બાદ નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો હવે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। ચલો રીટાને કયા આકારના ચશ્મા દોર્યા? તો રીટાને આપણે ચોરસ આકારના ચશ્મા દોર્યા। સંજુને ત્રિકોણ કે લંબ ચોરસ આકારનું શું દોર્યું? મૂછો। સમીરનું મોઢું દોરવા તમે કયો આકાર પસંદ કર્યો? ત્રિકોણ। પવનનો ચહેરો દોરવા તમે કયો આકાર વાપર્યો? ચોરસ। હવે લંબ ચોરસનો ઉપયોગ કેટલી વાર કર્યો? તો આપણે લંબ ચોરસનો સંજુની મૂછો દોરી, લંબ ચોરસનો ઉપયોગ એક વાર કર્યો। બરાબર। તો બાળકો આવી રીતે તમારે વર્કબુકમાં લખી દેવાનું છે। ઓકે, બાય બાય।